હવે તમને ગભરાવવું અને સરકાઓ વિશે શીખવ્યું ને, તો તમને બધાને સમજ પડી ગઈ તો કઈ કઈ વસ્તુઓ ગભરી શકે અને કઈ કઈ વસ્તુઓ સરકી શકે. તો ચાલો બાળ મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તા સાંભળવી ગમે છે? વાર્તા સાંભળવી છે ને? ચાલો તો આપણે વાર્તા સાંભળીએ. સમજદાર દાદી. એક જંગલ હતું. આ જંગલમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ રહે. જંગલી પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, વરુ, શિયાળ, હાથી, વાંદરો વગેરે. એક દિવસની વાત છે, એક ઘેટાનું બચ્ચું હતું. તેને પોતાની દાદીમાને મળવા જવાનું મન થયું. દાદીમાને મળવું હોય તો જંગલના રસ્તામાંથી પસાર થવું પડે. ઘેટાનું બચ્ચું તો હિંમત કરી દાદીમાને મળવા માટે નીકળી પડ્યું. જંગલના રસ્તામાં તેને એક વરુ મળ્યું. વરુ કહે, હું તને ખાઉં. ઘેટાનું બચ્ચું તો ગભરાઈ ગયું અને ધીમેથી કહેવા લાગ્યું, વરુભાઈ વરુભાઈ, દાદીના ઘરે જવા દો, શીરો પૂરી ખાવા દો, તાજું માજું થવા દો, પછી મને ખાજો. વરુને વિચાર આવ્યો કે ઘેટાનું બચ્ચું સારું સારું ખાશે તો તગડું થશે અને મને ઘણું બધું માંસ ખાવા મળશે. વરુભાઈએ તો ઘેટાના બચ્ચા પાસેથી વચન લઈ તેને જવા દીધું. ઘેટાનું બચ્ચું તો દાદીમાના ઘરે પહોંચી ગયું. દાદીમાએ તો સરસ મજાની રસોઈ બનાવી. બંને જણ જમ્યા, ઘણી બધી વાતો કરી. હવે જ્યારે પાછા પોતાના ઘરે જવાનો વારો આવ્યો ત્યારે ઘેટાના બચ્ચાએ દાદીમાને વરુની વાત કરી. દાદીમાએ તેને એક યુક્તિ કહી અને ઢોલક મંગાવ્યો. બાળ મિત્રો, આ ઢોલક ગભરશે કે સરકશે? બોલો શું થશે? ગબડશે. દાદીમાએ ઘેટાના બચ્ચાને ઢોલકમાં સંતાઈ દીધો અને ઢોલકને રસ્તા પર ગબડાવ્યું. બીજી બાજુ વરુભાઈ તો ઘેટાના બચ્ચાની રાહ જોવા લાગ્યા. એટલામાં તો એક ઢોલક ગબડતું ગબડતું આવતું દેખાયું. વરુએ ઢોલકને ઊભા રાખ્યું અને કહ્યું, શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીં આવતા જોયું છે? ઢોલકે જવાબ આપ્યો, ના. વરુને શંકા ગઈ એટલે એ તો ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યું. વરુ તેને પકડી લે તે પહેલાં ઘેટાનું બચ્ચું તેના ઘરે પહોંચી ગયું અને ઘરમાં પહોંચી તેણે તેની દાદીમાનો આભાર માન્યો. બાળ મિત્રો, તમે આ વાર્તા ધ્યાનથી જોઈ અને સાંભળી છે ને? તો કહો જોઈએ, આ વાર્તામાં એવી કઈ વસ્તુ છે જે ગભરી શકે છે? બોલો, કઈ વસ્તુ? ઢોલક. વેરી ગુડ. તો દાદીમાએ આ ઢોલકને કેમ પસંદ કર્યું હશે? કારણ કે દાદીમા સમજદાર હતા. દાદીમાને ખબર હતી કે જંગલનો રસ્તો કેવો હોય છે, ખરબચડો, અને આ ખરબચડા રસ્તા ઉપર ઢોલક સરળતાથી ગભરી શકે. અને આ રીતે દાદીમાએ તો ઘેટાના બચ્ચાનો જીવ બચાવ્યો. તો બાળ મિત્રો, આપણે પણ આપણા ઘરે આવી જ એક પ્રવૃત્તિ કરવાની છે. તો તમારા ઘરમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે સરળતાથી ગભરી શકે અને સરળતાથી સરકી શકે? થેન્ક યુ.